हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। आपना आज वीडियो सेशन में मीन्स के अपने हेज फंक्शन विषय मीन्स के अभ्यास करी स्टडी करीशूँ। तो हेज फंक्शन कई रीते वर्क करे छे, तो तेने अपने फर्स्ट ऑफ ऑल जोईए। तो हेज फंक्शन तमे कोने कहशो के वॉट इज अ हेज फंक्शन? तो इट इज अ मैथमेटिकल, इट इज अ मैथमेटिकल फंक्शन डेट कन्वर्ट्स अ न्यूमेरिकल इनपुट एंड आउटपुट वैल्यू इनटू अनदर कंप्रेस न्यूमेरिकल वेल्यू। ओके, एटले के हेज फंक्शन छे ए मैथमेटिकली फंक्शन तरीके ओळखाय छे, अने तमारी जे न्यूमेरिकल जे वेल्यू होय छे एनी अंदर कन्वर्ट करे छे, अने इनपुट अने आउटपुटनी वेल्यूनी मीन्स के शू मळे छे के न्यूमेरिकल वेल्यू जो मीन्स के सेम वेल्यू मळे छे। तो शू नेक्स्ट टॉपिक एनी अंदर एवो आवे छे के आउटपुट इज अ ऑलवेज ऑफ फिक्स लेंथ, एटले के आउटपुटनी लेंथ हमेशा तेनी अंदर केवी होय छे के फिक्स होय छे। तो अहीं हूँ तमने सीम्पल एक एक्जाम्पल मीन्स के आपू छूँ कोई मैसेजनू। तो अहीं तमे कोई मैसेज लो छो, ओके, अहीं तमे कोई मैसेज लीधो एनी तमे कोई भी लेंथ लई शको छो के एनी लेंथ, कोई कंपलसरी नहीं कि तमारे मीन्स के आटला डिजिट सुधीनी लेंथ राखवानी छे, तमे कोई भी मैसेजनी लेंथ लई शको छो। तो हवे शू करे छे कि ए जे मैसेज छे ए हेज फंक्शन में कन्वर्ट थाय छे, अने नेक्स्ट एनी जे हेज वेल्यू मळे छे ए केवी होय छे? आ जे मैसेज छे ए हेज फंक्शन में कन्वर्ट करीए छे आपणे मैथमेटिकली, अने जे हेज फंक्शन थ्रू मीन्स के मैसेज जे कन्वर्ट थयेलो छे एनी वेल्यू आपणने जे मळे छे ए एम साइज में मळे छे, एटले के स्मॉल साइज में हमेशा एनी साइज केवी होय छे? तो साइज हमेशा स्मॉल मळे छे, एटले के मैसेज छे ए हेज फंक्शन थ्रू मीन्स के एनी अंदर थी मीन्स के पसार थाय छे, अने एनी वेल्यू छे एटले के जे लेंथ होय छे एनी अर्धी लेंथ आपणने एनी वेल्यू में मळे छे, एटले के एनी साइज ऑटोमेटिकली स्मॉल थई जाय छे। तो सीम्पल अहीं तमने एक आउटपुट तो तमने केवुं मळे छे के तमारो आउटपुट छे तमारो मीन्स के इनपुट तमे लीधेलुं छे, अहीं इनपुट छे अने आउटपुट छे। तो अहीं तमे आउटपुट में 4 बीट लो छो, ओके, અહીંયા આઉટપુટમાં તમે 4 બીટ લો છો, અને અહીંયા તમે ઇનપુટમાં 10, 12 અપ ટુ તમે 50 સુધી મીન્સ કે તમે જે ઇનપુટનું જે ડિજિટ છે એ એન્ટર કરાવજો હેશ ફંક્શનનું। પણ આ જે બધાનું જે મીન્સ કે છે આઉટપુટ એ તમને ઓટોમેટિકલી 4 બીટ સુધીનું જ મીન્સ કે હેશ ફંક્શન દ્વારા તમારી જે લિમિટ છે 4 બીટનું એ થ્રુ જ મીન્સ કે તમને આઉટપુટ મળી શકે છે। તો નેક્સ્ટ આવે છે કે ફીચર્સ, તો એના ફીચર્સ શું છે? તો હેશ ફંક્શનના ફીચર્સ, હેશ ફંક્શનના ફીચર્સ શું છે? તો સૌથી પહેલું કે ફિક્સ લેન્થ આઉટપુટ, એટલે કે તમે જે મેસેજમાં મીન્સ કે જે તમે મીન્સ કે જે ડિજિટ લો છો મેથેમેટિકલી, જે મીન્સ કે ન્યુમેરિકલ વેલ્યુ લો છો એ તમે કોઈ બી લો, પણ એનું જે આઉટપુટ છે એ ફિક્સ લેન્થમાં જ મીન્સ કે તમને હેશ ફંક્શન થ્રુ તમે મેળવી શકો છો। નેક્સ્ટ આવે છે કમ્પ્રેઝન ફંક્શન, ઓકે,
तो અહીંયા મેં આગળ સમજાવ્યું એ જ રીતે કે તમારી જે વેલ્યુ છે બરોબર જે લેન્થ લીધેલી છે એ હેશ ફંક્શનમાંથી મીન્સ કે પસાર થાય છે ત્યારે એની વેલ્યુ મીન્સ કે ઓટોમેટિક ઘટી જાય છે એટલે કે સ્મોલ થઈ જાય છે એટલે આપણે આને સેકન્ડ હેશ ફંક્શનને કમ્પ્રેશન વેલ્યુ તરીકે બી ઓળખી શકીએ છીએ ઓકે કે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે વોટ ઇઝ અ કમ્પ્રેશન વેલ્યુ તો એની અંદર બી તમારે હેશ ફંક્શનનું જે મીન્સ કે સમજ એક્સપ્લેન કરેલું છે એનું એ જ મીન્સ કે ડિટેલ લખવાની આવે છે તો શું છે કે ઓટોમેટિક સાઇઝ ઘટી જવાને લીધે મીન્સ કે જે તમારી મેસેજની લેન્થ હોય છે હેશ ફંક્શનમાંથી પસાર થવાના લીધે જે મીન્સ કે જે વેલ્યુ ઘટી જાય છે કે સ્મોલ બની જાય છે એટલે આપણે એને કમ્પ્રેશન ફંક્શન તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ આવે છે ડાયજેસ્ટ ઓકે ડાયજેસ્ટ યાની કે સ્મોલર રેફરન્સ અને લાર્જર ડેટા સ્મોલર રેફરન્સ એન્ડ લાર્જર ડેટા એટલે કે ડાયજેસ્ટ કઈ રીતે એટલે કે MD5 એટલે કે મેસેજ ડાયજેસ્ટ 5 તરીકે બી આને આપણે ઓળખીએ છીએ એટલે કે જે તમારી ફંક્શનનો જે રેફરન્સ હોય છે મીન્સ કે જે વેલ્યુ હોય છે સ્મોલર થઈ જાય છે કારણ કે તમારો જે ડેટા હોય છે હેશ ફંક્શનનો લાર્જ હોવાને કારણે એનો જે રેફરન્સ એટલે કે આઉટપુટ મળે છે ઓટોમેટિકલી મીન્સ કે સ્મોલ મળે છે એટલે આપણે તેને ડાયજેસ્ટ તરીકે બી ઓળખી શકીએ છીએ નેક્સ્ટ આવે છે પ્રોપર્ટીસ તો હેશ ફંક્શનની પ્રોપર્ટીસમાં શું શું આવે છે નેક્સ્ટ આવે છે પ્રોપર્ટીસ ઓકે તો પ્રોપર્ટીસ કઈ રીતે વર્ક કરે છે તો સૌથી પહેલાં એમ એટલે કે મેં અહીંયા મેસેજનો એમ લીધો એચ ઓકે એચ એટલે કે ઇઝી નેક્સ્ટ લઉં છું એચ એન્ડ એમ અહીંયા લખું છું હાર્ડ એટલે કે તમને ખ્યાલ આવે કે તમારો જો કોઈ મેસેજ છે એ હેશ ફંક્શન દ્વારા મીન્સ કે તમે હેશ ફંક્શનમાં કન્વર્ટ કરવા માગો છો તે તમને ઇઝીલી તમે કન્વર્ટ કરી શકો છો એટલે કે એમાં તમારે મીન્સ કે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન દ્વારા મીન્સ કે તમે હેશ ફંક્શનમાં કન્વર્ટ કરવા માગતા હો તો તમે ઇઝીલી કરી શકો છો એમાં તમારે મીન્સ કે બહુ લોડ આવતો નથી જ્યારે તમે હેશ મેસેજને હેશ ફંક્શનને એમ મેસેજ એટલે કે મેસેજમાં કન્વર્ટ કરવા માગો છો કે હેશ એટલે કે અલ્ગોરિધમ હોય છે હેશ ફંક્શન એને તમે મેસેજ થ્રુ મીન્સ કે કન્વર્ટ કરવા માગો છો તો એ તમારા માટે હાર્ડ બની જાય છે સેકન્ડ પ્રોપર્ટીસ આવે છે કે સેમ હેશ વેલ્યુ સેમ હેશ વેલ્યુ એટલે કે સેમ હેશ વેલ્યુ કઈ રીતે તો અહીંયા મેં સપોઝ એમ લીધો અપ ટુ મેં એન સુધી લીધું ઓકે અહીંયા મેં એચ લીધો અને અહીંયા બી એચ લીધો ઓકે તો હું અહીંયા જે મેસેજ છે એ હું મીન્સ કે એન સુધી એટલે કે બાય ચાન્સ હું કોઈ બી રીતે લઈ શકું તો અહીંયા મને જે હેશ ફંક્શન છે બંનેના મીન્સ કે શું મળે છે કે સેમ મળે છે એટલે કે સેમ હેશ વેલ્યુ ફોર સેમ મેસેજ એવરી ટાઈમ એટલે કે હું મેસેજ કોઈ બી લઈશ ઓકે પણ મને જેનું એનું જે હેશ ફંક્શનમાં હું કન્વર્ટ કરું છું તો એ મેસેજ મને એવરી ટાઈમ એની જે વેલ્યુ છે એ મને શું મળે છે કે સેમ એટલે કે સરખો એટલે કે સેમ મળે છે નેક્સ્ટ આવે છે M1 એન્ડ M2 તો અહીંયા હું લઉં છું H1 અને H2 તો આ શું છે કે મેં M1 મેસેજ લીધો અને M2 મેસેજ લીધો તો મેં તમને આગળના મીન્સ કે ટોપિકમાં બતાવ્યું કે હેઝ વેલ્યુ છે મીન્સ કે મારી જે મેસેજની જે હેઝ ફંક્શનની જે વેલ્યુ છે મને કેવી મળવી જોઈએ સેમ મળવી જોઈએ તો અહીંયા હું M1 મેસેજ લઉં છું અને M2 મેસેજ લઉં છું તો એનું મને આઉટપુટ H1 તરીકે મળે છે અને H2 તરીકે મળે છે ઓકે તો અહીંયા શું થશે કે H1 ઇઝ ઇક્વલ ટુ H2 ઓકે તો અહીંયા મારું શું થાય છે કે મારું જે હેઝિંગ થતું હોય છે હેઝિંગમાં કન્વર્ટ થતું હોય છે મેસેજ એટલે કે એ મેસેજ મારે ફેલ જાય છે તો ધેટ શુડ નોટ હેપન એટલે કે
आ मीन्स के वस्तु खोटी है कि तमे जे मैसेज मोकलो छो ए मारे एच वन अने एच टू में मळे तो मारू हेजिंग फंक्शन में जो मैं मारो मैसेज जे कन्वर्ट करावा मागू छू ए फेल थाय छे एटले के ए मने मीन्स के ग्रेट शुड नॉट बी हेपन एटले के मारे मैसेज सरखो ज मळवो जोईए। तो हूँ तमने अहीं एक फॉर एक्जाम्पल तरीके हूँ तमने समझावू तो के फॉर एक हूँ तमने एक एक्जाम्पल लू छू ओके अँ एलिस नामनो मीन्स के अँ कोई एक पर्सन है ओके अने अँ बॉब नामनो कोई एक अँ पर्सन है ओके तो ये शू करे छे ओके तो ये शू करे छे के एनू जे मीन्स के फंक्शन होय छे अँ डेटा अँ हेल्स ओके एज रीते अँ डेटा होय छे आ जे छे ए सेंडर सेंडर छे अलिस छे ए सेंडर छे अने बॉब छे ए रिसीवर छे ओके तो अलिस छे ए पोतानो जे डेटा छे मीन्स के जे मेसेज छे जे मेसेजनो डेटा छे हेज फंक्शनमां कन्वर्ट करीने એ જે મેસેજ છે એ મીન્સ કે કોને મોકલે છે કે બોબને એ મેસેજ મોકલે છે તો હવે બોબને મીન્સ કે ચેક કરવું છે કે આ જે મેસેજ મારો આવ્યો છે એ એ કઈ રીતે કે જે જે મારો સેન્ડર છે એને જ મોકલેલો છે કે બીજા થ્રુ આવેલો છે તો એ કઈ રીતે કે મીન્સ કે ઓળખશે તો જે બોબ પાસે જે એલિસ અને બોબની જે કી છે ઓકે એ બંને મીન્સ કે અલિસે જે કે કીનો યુઝ કર્યો છે એ પહેલેથી જ બોબને આઈડિયા હોય છે તો એ કીના યુઝ થ્રુ મીન્સ કે શું કરે છે એ કીનો યુઝ કરીને જે મેસેજ આવેલો છે અથવા જે ડેટા આવેલો છે એને કી થ્રુ મીન્સ કે યુઝ કરીને તેને જાણવાનો પ્રયત્ન કરે છે કે જે મેસેજ મને મોકલ્યો છે સેન્ડરે એ રાઈટ છે યા રોંગ તો એ કી થ્રુ મીન્સ કે બોમને ખબર પડે છે કે મારો જે મેસેજ આવેલો છે હેઝ ફંક્શન થ્રુ એ રાઈટ છે કારણ કે એ મને મારા સેન્ડરે જ મોકલેલો છે. નેક્સ્ટ આ જ એક્ઝામ્પલ પણ અહીંયા જે એટેકર છે ઓકે અહીંયા એક મેન ઇન મિડલ ઓકે કે એટલે કે એટેકર આપણે આ એટેકર વિશે મીન્સ કે આગળ જોઈ ગયા મેન ઇન મિડલ એમ આઈ ઓકે તો હવે શું થશે કે અલિશાનો ડેટા તો છે ઓકે એ શું કરે છે કે બોબને મોકલે છે પણ આ જે મીન્સ કે એટેકર છે આ એટેકર છે એ શું કરે છે કે જો આના મેસેજ અને જો એને જે ડેટા મોકલવા માગે છે મેસેજ થ્રુ એ જો સિક્યોર નહીં હોય ભલે એને હેશ ફંક્શનનો યુઝ કરેલો છે પણ જો એ સિક્યોર નહીં હોય તો એ એટેકર મીન્સ કે શું કરે છે કે હેશ ફંક્શનમાં કન્વર્ટ થાય એ પહેલાં જ એ પોતાની પાસે લઈ લે છે અને એ એટેકર છે એ પોતાના હેશ ફંક્શનનો યુઝ કરીને અલગ અલગ હેશ ફંક્શનનો મીન્સ કે યુઝ કરીને એ બોબને મોકલે છે અને બોબને એવું લાગે છે કે આ મેસેજ છે મને સેન્ડરે મોકલેલો છે એટલે કે તમારે સિમ્પલી કે તમે જે બી મેસેજ મોકલો છો કે જે બી હેઝ ફંક્શન થ્રુ મીન્સ કે તમે મેસેજ મોકલવા માગો છો રિસીવરને તો સ્પેશિયલી તમારે એની સિક્યુરિટી બી હોવી જોઈએ અને એ કી વિશે સામેવાળો વ્યક્તિ બી જાણતો હોવો જોઈએ કે આ મેસેજ જે મને મોકલ્યો છે એકચ્યુઅલીમાં સેન્ડરે જ મોકલેલો છે કોઈ થર્ડ પાર્ટીએ મને મેસેજ મોકલ્યો નથી. તો અહીંયા એ જ રીત છે જો તમારો મેસેજ સિક્યોર નહીં હોય હેશ ફંક્શનમાં તો એટેક કરો. જેમ આગળ બી મેં તમને કીધું હતું કે એટેક કરો મીન્સ કે કઈ રીતે એટેક કરે છે તો અહીંયા બી હેશ ફંક્શનમાંથી તમારો મેસેજ જ્યારે પાસ આઉટ થતો હોય છે ત્યારે એટેકર રાહ જોઈને જ બેસી રહેલા હોય છે કે ક્યારે આ મેસેજ હેશ ફંક્શનમાં જાય અને હું એને કન્વર્ટ કરીને મારા હેશ ફંક્શન થ્રુ મીન્સ કે જે ડેટા છે એમાં કન્વર્ટ કરીને હું રિસીવરને મોકલું. એટલે કે સૌથી પહેલાં તમે જે કન્વર્ટ કરવા માગો છો ત્યાં આગળ સૌથી પહેલાં તમારે સિક્યુરિટીનો વધારે મીન્સ કે ખ્યાલ રાખવો પડે છે. તો નેક્સ્ટ આપણા ટોપિકમાં આવે છે કે હેશ ફંક્શન એપ્લિકેશન. તો આ તો તમે જોયું કે હેશ ફંક્શનના ફીચર્સ જોયા, પ્રોપર્ટીઝ જોઈ કે હેશ ફંક્શન કઈ રીતે વર્ક કરે છે. તો હવે એપ્લિકેશન થ્રુ, તો હેશ ફંક્શન છે અલગ અલગ એપ્લિકેશન થ્રુ બી મીન્સ કે વર્ક કરે છે.
तो सौथी पहली एप्लिकेशन आवे छे के मैसेज ऑथेंटिकेशन। ओके, नेक्स्ट आवे छे डिजिटल सिग्नेचर। डिजिटल सिग्नेचर। थर्ड आवे छे फाइल इंटीग्रेटिंग वेरिफिकेशन। फोर्थ आवे छे पासवर्ड हैशिंग। पासवर्ड हैशिंग। फिफ्थ आवे छे की ड्राइवेशन। ओके, तो आ पांच एप्लिकेशन थ्रू भी मीन्स के तमे हैश फंक्शन नो मीन्स के यूज करी सको छो के कई रीते वर्क करे छे। तो आज पांच एप्लिकेशन छे ए हैश फंक्शन थ्रू कई रीते वर्क करे छे ए आपणे नेक्स्ट लेक्चर में मीन्स के स्टडी करीशुं।